માનકુવા પોલીસ સ્ટેશનના બાથરૂમમાં કોલી સમાજના યુવકે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે. ગઈકાલે રાત્રિના સમયે વેલજી કોલી નામના યુવકે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ લેતા આત્મહત્યા કરી લીધી હતી. અવારનવાર લોકોના ઘરમાં ઘૂસી જતો હોવાથી યુવકને માનકુવા પોલીસ સ્ટેશનમાં લઈ અવાયો હતો. આત્મહત્યાના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આત્મહત્યાના બનાવ લઈને કોળી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. યુવકની લાશ સ્વીકારવાની સમાજ લોકો અને આગેવાનોએ ઇનકાર કર્યો છે. મૃતકના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી કોળી સમાજે માંગ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. પોલીસ સ્ટેશનમાં ફાંસી ખાણી ગયો, અમને ખબર ન હતી. મારો ભાઈ ગાડી હલાવે, અમને એવું થયું ગાડીમાં હશે અમારો ભાઈ. પછી સવારના અમને ફોન આવ્યો કે તમારો ભાઈ ફાંસી ખાણી ગયો, એને આવી રીતના થયું. અમને ખબર ન હતી, અમે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી અમને એમ કીધું કે તમારો ભાઈ અહીંયા ફરવા આવ્યો હતો, નામ હતો કાંઈ કેસ કવાલા, તમારા ભાઈ ઉપર હતા નહીં, બધું આવી રીતના ફાંસી ખણાવી દીધી. અને અમને હવે ન્યાય જોઈએ કે અમારો ભાઈ માનુકા પોલીસ સ્ટેશન, અમને ત્યાં જાણવા મળ્યું કે તમારો ભાઈ ઓફ થઈ ગયો, ફાંસી લઈ લીધી. અમને ડેડ બોડી કને જવા ના દીધો, ના ફોટો પાડવા દીધો, ના કઈ કરવા દીધો. અમને ત્યાંથી અમને નથી અમારા કોઈની કુટુંબવાળાની સહી લીધી, નથી કાંઈ લીધો, ને એમ જ લઈ આવ્યા અહીંયા. ને અમને પછી પકડી લીધો, અમને પૂરી નાખી લોકઅપમાં, અમને કે તમે અહીંયા શાંતિ કરો ને આમ કરો ને ઓમ કરો કીધું. અમને એ પોલીસ સ્ટેશનથી જ ફોન આવ્યો હતો અમને કે આવી રીતના થયું હોય. અમને ને અમે એમાં પહોંચ્યા એટલે અમને આવી રીતના કીધું કે આવું થયું હોય, ફાંસી ખણી ગયા એને. નગરપાલિકાની ગાડી બોલાવી લાશ ને લેવા માટે, ને મારો ભાઈ નીચે પૂરેલો હતો અને માથે કેવી રીતના ફાંસી લઈને ખણી લીધી. મારી નાખ્યા હશે પોલીસ વાળા, પોલીસ વાળાને જ પકડો. કા પોલીસ વાળાને કહો કે અમને માણસ દે કે અમારા ભાઈને કોને માર્યો, કે અમને આજ ન્યાય જોઈએ ને. કે પોલીસ વાળાની વર્દી જ આવી જોઈએ, જેટલા પોલીસ વાળા મારા ભાઈને પકડ્યો એ બધાની નોકરી જ આવી જોઈએ. ને કે અમને માણસ દે કે કોને પકડ્યો. સૌથી 750 વચ્ચે ત્યાં માનકુવા ગામના અશોક લદાભાઈ કોળી અને હરજી કાંધીભાઈ કોળી એ ગામજનો છે, એ આ મરણ જનાર વેલાજી કાસમ કોળી ઉંમર વર્ષ આશરે 35 રહે ટપ્પર તાલુકો મુંદ્રાવાળાને લઈને પોલીસ સ્ટેશને આવેલા. અને પીએસઓએ એને કારણ પૂછતા પછી એને 9 વાગે જમાદાર આવે પછી તને ખરાઈ કરી ને તારું શું કામ છે એમ કરીને એને બહાર બેસવાનું કીધું. એટલે એ આ ભાઈ જે મરણ જનાર છે એ ગ્રાઉન્ડ બાકડા ઉપર બેઠો હતો. અને પછી લગભગ 9:10 અથવા 9:15 વચ્ચે સવારની આસપાસ ઉપર બાથરૂમમાં અવાજ આવ્યો રાડારાનો. એટલે પીએસઓ જઈને તપાસ કરતા અંદરથી બંધ હતું અને ખોલવાનું કીધું હતું, દરવાજો ખોલ્યો નહીં. પછી પીએસઓએ એમના પીઆઈને વાત કરી કે સાહેબ આવો આવું છે. એટલે પીઆઈએ કીધું કે તમે દરવાજો તોડીને બહાર કાઢો. એટલે આ પીએસઓ હતા એ બાજુમાં પોલીસની બાજુમાં કોળી પરિવાર હશે ત્યાંથી ભાઈને બોલાવી લાયા અને સ્ટોપર લગાવ્યું હતું અંદરથી. એમ ખોલ્યું અને થોડોક દરવાજો ખોલ્યો, જોયું તો આ ભાઈ ફુવારો ખરો ને પાણી નાવાનો એમાં ટીશર્ટથી બાંધીને લટકી ગયા હતા અને એક્સપાયર થઈ ગયા. કયા કામ સર એને પકડી હતી પોલીસે? પોલીસે નથી પકડી. આ બે જે ગામજનો મૂકવા આવ્યા હતા ને એમને એવું કહેવું હતું કે આ ભાઈ રાત્રે કે અમારા ઘરમાં ઘૂસી ગયો હતો અને બીજા ભાઈ સાથે રાખ્યા કે પછી ત્યાંથી કાઢ્યો એટલે એના ઘરની આગળ બેઠો હતો એટલે પછી એને પૂછ્યું એટલે પોલીસ સ્ટેશને લઈને આવ્યા. પોલીસની કસ્ટડીમાં નહોતો એ લોકો. ને અત્યારે એમને એડી દાખલ કરી અને પીએમ અહીંયા જગ્યામાં થઈ ગયું છે. આગળની તપાસ પીઆઈ વસા સાહેબ માનકુવા પોસ્ટ નામ કરે છે. શું નામ તમારું? જુમાભાઈ. જુમાભાઈ ગામ મથલ. કઈ વેરાયટી આવી છે? 2019 બરાબર. કઈ કંપની નું છે? જટરાજા. ઓકે. અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે. એમ એક દાળ માંથી માળું નીકળી જો તમે દેખાય છે. બરાબર છે. આમ નીચે થી ઘણી બધી દાળીઓ ફૂટે છે એવું દેખાય છે. ના ના, ફોટ સારી છે. બીજ સ્ટાન્ડર્ડ છે. પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો? ત્રીજી વીણી નો. ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો, બે વાર ઉતાર નાખ્યો છે એમ ને.